અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન તોમર ગારીયાધાર અને જેસલ વિસ્તારના પ્રવાસે પહોંચી લોકોના પ્રશ્નોની રજૂઆત કરેલી હતી. અમરેલી મહુવા ગારીયાધર વિસ્તારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન ઇન્ડી ગઠબંધન તરફથી કોંગ્રેસના મહિલા અને શિક્ષિત ઉમેદવાર જેનીબેન તોમર આજે ગારીયાધાર જેસર વિસ્તારના પ્રવાસે હતા, જ્યાં તેમણે ગારીયાધાર ખાતે રોડ શો યોજેલો હતો અને જેસર અને ગારીયાધારના કાર્યાલયનો શુભારંભ કરેલો હતો. આ તકે જેનીબેન તોમરે જણાવેલું હતું કે ગારીયાધાર જેસર વિસ્તારમાં મુખ્યત્વે ખેતી અને હીરા ઉદ્યોગથી રોજગારી મળે છે, ત્યારે સરકાર હીરા ઉદ્યોગને પ્રોત્સાહન આપે અને હીરા વિકાસ નિગમની સ્થાપના કરે. આ ઉપરાંત આ વિસ્તારના ખેડૂતોને ખેતીના પાકમાં વીમો પુનઃ શરૂ કરવામાં આવે, આ ઉપરાંત ખાતર બિયારણ પર વધારાના ટેક્સ નાબૂદ કરવામાં આવે તેવી રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માંગણી કરેલી હતી. આ વિસ્તારમાં વિધવા સહાય 2500 અને વિકલાંગ સહાય 2500 તેમજ વૃદ્ધ પેન્શન સહાય 2500 કરવામાં આવે તેવી રાજ્ય સરકાર પાસે તેઓએ માંગણી કરેલી હતી. આ ઉપરાંત હોમગાર્ડના જવાનોને રૂપિયા 700 અને DRDના જવાનોને 500 દૈનિક પગાર ભથ્થું આપવામાં આવે તેવી પણ માંગણી કરી. આ ઉપરાંત લારી અને વાહન દ્વારા રોજગાર મેળવતા લોકો માટે સરકાર વીમા કવચ આપે અને તેમને માસિક રૂપિયા 1000 સહાય મળે તેવી પણ માંગણી કરી. અમરેલી જિલ્લા સહિત સમગ્ર વિસ્તારમાં ફરજ બજાવતા આંગણવાડી હેલ્થ વર્કર્સ અને શિક્ષકોને વધારાની નોકરી આપવાના બદલે તેમને તેમની જ ફરજ સોંપવામાં આવે, દરેક ગ્રામ્ય લેવલે સ્કૂલ શિક્ષકોની અછત દૂર કરવામાં આવે અને આ વિસ્તારમાં સારી શૈક્ષણિક સંસ્થાઓ અને આરોગ્યલક્ષી હોસ્પિટલ શરૂ કરવામાં આવે તેવી પણ પ્રાથમિક માંગણી તેઓએ કરી. જેસર વિસ્તારમાં સારામાં સારો ST ડેપો બને તે માટેના પ્રયત્નો કરવામાં આવશે એવું પણ તેમણે જણાવ્યું. કોંગ્રેસના સમયમાં 370નો રણધણનો બાટલો મળતો હતો, તે ભાજપ સરકારમાં 1100નો કરી દેવામાં આવ્યો છે. ખાતર દવા બિયારણ પણ મોંઘા કરી દેવામાં આવેલા છે. ખેડૂતોને પોતાની ઉપજના પર્યાપ્ત ભાવ મળતા નથી તેવા આક્ષેપો પણ તેમણે કર્યા. લોકો ખેતી છોડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી ગેરંટીને પ્રતાપભાઈ દુધાતે વાંચી સંભળાવેલો હતો, જેમાં યુવાનો લોકો ખેતી છોડી રહ્યા છે અને કેન્દ્ર સરકારના સરકારી વિભાગોમાં 30 લાખ નોકરીઓની જગ્યા ખાલી પડી છે, તે સરકાર આવતા તુરંત ભરવામાં આવશે તેવી પણ તેઓએ ખાતરી આપી. 25 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા ડિગ્રી ધારકોને એપ્રેન્ટિસ એક્ટ મુજબ 1 વર્ષ સુધી 1 લાખ રૂપિયા આપવામાં આવશે અને અગ્નિપથ યોજનામાં 4 વર્ષની નોકરી આપવામાં આવે છે તે પુનઃ જૂની પદ્ધતિ મુજબ કરવામાં આવશે. સરકારી નોકરીઓમાં પેપર લીક થાય તેની સામે સખત કાયદો. ખેડૂતો અને ખેડૂતો માટે જણસના ભાવની મિનિમમ ગેરંટી એટલે કે MSPની કાનૂની ગેરંટી, ખેડૂતોનું દેવા માફી, ખેડૂતોનો બિયારણ, દવા અને ખેતીના સંશોધનમાં GST માંથી મુક્તિ, બહેનો માટે ગરીબ પરિવારની મુખ્ય બહેનને વાર્ષિક રૂપિયા 1 લાખ અને સરકારી નોકરીમાં 50% આરક્ષણ, મજૂરો માટે મનરેગા અંતર્ગત થતા રાહત કામોમાં રૂપિયા 400 સુધી રોજીરોટી આપવામાં આવશે, ઝોમેટો સ્વીગી કુરિયર જેવી કંપનીમાં કામ કરવાવાળા લોકોને સામાજિક સુરક્ષા આપવામાં આવશે અને 25 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય સેવાઓ દવાઓ આપવામાં આવશે. આર્થિક જાતિગત જનસંખ્યા ગણના થશે અને જળ જંગલ જમીનનો કાનૂની હક વન અધિકાર વાળા કાનૂન 1 વર્ષમાં ફેંસલો, વન અધિકાર અધિનિયમ લાગુ કરવામાં આવશે. આદિવાસી બહુમતીવાળા વિસ્તારોમાં અધિસૂચિત થશે. આ તકે ઉપસ્થિત આગેવાનોમાં ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહાવીરસિંહ ગોહિલ, શહેર પ્રમુખ ગોવિંદભાઈ મારડિયા, BM માંગુકિયા, PM ખેની અને હરજીભાઈ વણજારા, અજીતભાઈ ગોહિલ સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા.